હમણાં ચાર પાંચ દિવસ પહેલાં અમારી સંબંધીની દુકાને અમુક તત્વો બે ત્રણ જણા રિયાઝભાઈ અને હૈદરભાઈ માણસો આવી અને દુકાનેથી બે જોડી બૂટ લઈ ગયા. દાદાગીરીને પૈસા પણ ન આપ્યા. તો અમે બીજા દિવસે જઈને પોલીસ ચોકીએ ફરિયાદ કરી, પણ પોલીસવાળાઓ આવ્યા નહોતા. પછી પાછી અમે ફરિયાદ કરી ત્યારે એની પહેલાં આ લોકો અમને રસ્તામાં રોકી અને કે તમારા બાપાને બોલાવો, મારા છોકરાને રોકી, મીન્સ કે એમના ભાઈના છોકરાને રોકીને બોલાવ્યો કે તમે તમારા બાપને બોલાવો ને બધાને બોલાવ્યા, અને છરી લઈને બધાને ઘેરી લીધા. પાંચ છ જણાએ, હૈદરભાઈ, રિયાઝભાઈ અને આ બધાએ અમને ઘેરી લીધા ને માથામાં છરીનો એક ઘા મારી લીધો. ત્યારબાદ અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. હોસ્પિટલમાં પણ પોલીસવાળાનો બિહેવિયર અમારી સાથે એટલું ખરાબ હતું કે અમને ધમકાવવા માટે આ લોકો જાણે આવ્યા ન હોય, બલકે એના જે મારવાવાળાઓ છે એના વકીલ તરીકે આવ્યા હોય એ રીતના મારી સાથે બિહેવિયર કર્યું કે આ લોકો આટલી બધી દાદાગીરી, અત્યારે અમારા રોડ ઉપર એટલી બધી દાદાગીરી વધી છે. એક બીજો પ્રસંગ પણ તમારે બધાને ધ્યાનમાં છે કે કેટલી બધી ફાયરિંગ થઈ ને કેટલા બધા ગુંડાઓનું વર્ચસ્વ થઈ ગયું છે એમાં પોલીસ, હા, અને પોલીસ ચોકીની બાજુમાં. ને પોલીસવાળા કોઈ જાતનું ધ્યાન અમારા વિસ્તારમાં આપતા નથી, તો જ આટલું થાય, બાકી શક્ય જ નથી. ને અમારું વેપારી મંડળનું આવેદન છે, અમારી રિક્વેસ્ટ છે કે વેપારીઓ થોડુંક વ્યવહારિક રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ યોગ્ય એક્શન લે, વ્યવસ્થિત રીતે પકડીને પૂરે, તો જ થાય.